ગાય માતા એ રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે અનેક આંદોલનો ચાલ્યા છે. ગાય એક માતા છે, ગાય માતામાં 32 કરોડ દેવતાઓનો વાસ છે અને ગાયની સેવા કરવા માટે ગૌરક્ષકો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે અને રાષ્ટ્રીય લેવલથી લઈને રાજ્ય અને પ્રદેશ લેવલ સુધી ગાય માતાનો મુદ્દો ઉછળતો જ રહ્યો છે માત્ર ચૂંટણીઓમાં. ત્યારે હાલમાં લંપી નામના વાયરસે ગાય માતાઓને પોતાની માયાજાળમાં ફસાવી મોતને ઘાટ ઉતારી રહ્યો છે લંપી વાયરસ, જેને લઈને મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે. લંપી નામના વાયરસ આવવાથી ગાયોમાં આ રોગચાળો વધુને વધુ ફેલાઈ રહ્યો છે. ત્યારે ગાય માતાને યથાયોગ્ય સ્થાને મૃત્યુ થતાં તેનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. વાત કરીએ ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકામાં લંપી વાયરસથી મૃત્યુ પામનાર ગાયોને યોગ્ય રીતે નિકાલ કરવા માટે ગૌરક્ષકો દ્વારા માંગ કરવામાં આવી છે અને માંગ સ્વીકારાઈ હજુ સુધી નથી. ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકામાં હાલ ગાય બળદમાં લંપી નામનો વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં લંપી નામના વાયરસથી કેસ ઘણા બધા આવ્યા છે. ગારિયાધર તાલુકામાં વધતાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. આ મૃત્યુ થતી ગાયોને યોગ્ય રીતે નિકાલ ન થતા બહાર સડી રહી છે. બીજી બાજુ આ મૃત ગાયને ખાઈને બીજા કૂતરાઓ અને પશુઓને પણ હડકાવા ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે. આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ગાય માતાની. આ બાબતે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર તેમ છતાં કંઈ કરવા તૈયાર જ ન હોય અને આ બાબતે ધ્યાન પણ ન લેતા હોય, જેને લઈને ગૌરક્ષકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખે સત્વરે નિરાકરણ ના લાવે તો ગૌરક્ષકોએ અન્ય લોકોએ આ ગાયોને યોગ્ય રીતે દફનાવવાની વિધિ બાબતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ગાય માતાનો યોગ્ય રીતે નિકાલ કરવા માટે પણ સક્ષમ નગરપાલિકા ન હોય તેવું જોવા મળી રહ્યું છે. ગાયના નામે રાજકારણ, વોટોનું રાજકારણ બહુ ખેલાતું હોય છે, પરંતુ હકીકતમાં જ્યારે સેવાકીય પ્રવૃત્તિ કરવાનું આવે છે ને ત્યારે સૌ પાછાપાની કરતા હોય છે તેવું આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ગાય એક માતા છે, પૂજનીય છે અને 32 કરોડ દેવતાઓનો વાસ હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે આ જ ગાય માતા લંપી નામના વાયરસથી મૃત્યુ પામી રહી છે. ત્યારે મૃત્યુ પામ્યા બાદ તેના મૃતદેહને યથાયોગ્ય જગ્યાએ નિકાલ કરવાના બદલે જાહેર રસ્તાઓ પર પડેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગૌરક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેનો યોગ્ય નિકાલ કરવા માટે ગૌરક્ષકો દ્વારા માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શું નગરપાલિકાઓ આ ગૌરક્ષકોની જે માંગ છે તે માંગ પરિપૂર્ણ કરશે કે નહીં તે જોવાનું રહ્યું. ભાઈ ગરવાડ, મારું ગામ નવાગામ, નવાગામ ગ્રામ પંચાયત સદસ્ય. હલો, તો આ લંબી વાયરસના કારણે જે કાંઈ ગાયો મરી રહી છે એ ગાયોને રોડ પર જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે અને એની કોઈ નગરપાલિકા પણ કોઈ વ્યવસ્થા નથી કે એની સમાધિ કરીને દાટી શકે એવી, તો માણાને પણ નુકસાન છે અને કૂતરા ગાઉ જે કાંઈ છાંટે છે ખાય છે એ અત્યારે હડકાયા થઈ રહ્યા છે, તો હજી માણામાં પણ આ રોગચાળો ફેલાશે. તો નગરપાલિકાને એવી નમ્ર વિનંતી છે કે જેમ વહેલું બને એમ આને ગાયોને દાટવાની વ્યવસ્થા. નગરપાલિકા તો એવું કહી રહી છે કે એ તે યોગ્ય રીતે નિકાલ કરી રહી. ના 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 ના, એ નગરપાલિકા એવું કહી રહી હોય તો અહીં રોડ માંથી રખડા જ છે, ટોર પડ્યા જ છે, મરી ગયેલા. જનક, જનકભાઈ ભરોળિયા, ગામ ગારિયાધર. હું અહીંયા ઘણા ટાઈમથી ખેતી વાવું છું અને અવારનવાર આવતા જતા ગંદકીના હિસાબે નુકસાન થાય ખેડૂતને, એ માટે હું વાત કરી રહ્યો. ગામની અંદર જેટલા ઢોર મળે એ બધા ઢોર તમામ અહીંયા નાખવામાં આવે અને કોઈ ખાડો કરીને દાટવામાં નથી આવતા, એમને છૂટા નાખીને વ્યા જાય અને બીજા ઢોર પશુ પંછીઓને નુકસાન થાય એ કોઈ વ્યાજબી વાત નથી. ગાયો કૂતરા દરેક અડકાયા થાય, માણસને પણ નુકસાન કરે એવી અમારી નમ્ર વિનંતી છે. જી, આપનું નામ? મારે નામ છે નાથભાઈ ટોટા. હું ગૌરક્ષક ગારિયાધર પ્રદેશ પ્રમુખ છું અને આપણે એટલું કહેવાનું છે કે આ વાયરસ તો ઘણા સમય થશે અને ગારિયાધરની માલપા કાયમિક 20-25 ગાઉ મરે છે અને ગારિયાધરની માલપા 25 ગાઉ મરે છે, છતાં આ લોકો ગમે ત્યાં જેમ તેમ ફેંકી દે છે અને આપણે એટલું જ કહેવાનું છે કે આને કોઈ પણ સમાધિ કરીને કોઈ ખાડો કરીને આને દાટી જાઓ, નકર આ વાયરસ છે ને લાંબા ટૂંકો માણસોમાં ફેલવાની શક્યતા છે. આનાથી પશુ પક્ષીઓમાં નુકસાન થાય છે? આની માલપા કૂતરા ખાય છે, કોઈ ગાયું ખાય છે, કોઈ આજુબાજુમાં બધા જનાવરો ખાય છે, એ હડકાઈ થવાની શક્યતા રહેશે. ઓકે.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચંદાસર ગામનો માર્ગ બિસ્માર હાલતમાં. આમ પણ ખેડા જિલ્લામાં પહેલાથી જ ખાડા જિલ્લા તરીકે ઓળખાય છે, ત્યારે તેનું બિરુદ હવે મળવા લાગ્યું છે. ત્યારે ખાડા જિલ્લાના ઠાસરાના ચંદાસરની માર્ગ પણ ખાડા જેવી જ છે. ભ્રષ્ટાચારીઓના ભોગે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઠાસરાથી ચંદાસર તરફ જતા માર્ગ પર મસમુટ્ટા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે. ઠાસરા નગરપાલિકાની હદ અને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5 માંથી પસાર થતો માર્ગ પર આવેલ અમન સોસાયટી, મદની સોસાયટી, જીવન જ્યોત સોસાયટી તેમજ સચ્ચિદાનંદ સ્કૂલ, ધી જે એમ દેસાઈ હાયર સેકન્ડરી સ્કૂલ, SF એન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેવી શાળાઓ આ રોડ પર આવેલી છે. તેમજ ઓરંગપુર, રસુલપુર, એકાળવેલું, વિસનગર જેવા ગામડાઓના લોકો, અનેક ખેડૂતો અવર જવર માટે આ સિંગલ માર્ગ જ છે અને આ સિંગલ માર્ગનો જ ઉપયોગ કરે છે, એટલે કે સિંગલ પટ્ટી રોડ છે. શાળાના બાળકો, સોસાયટીના રહીશો, આસપાસના ગામના રાહદારીઓ આ બિસ્માર માર્ગ પર થઈને પસાર થાય છે. ખાડા જિલ્લાના ખાડામાં થઈને આ માર્ગ પરથી પસાર થતા લોકોનો સમય, શારીરિક શ્રમ, આર્થિક નુકસાન ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે. આ અંગે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પરિણામ આવતું નથી. ઠાસરા તાલુકા અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના સ્થાનિક ધારાસભ્ય પણ જાણે કે વાત ન સાંભળતા હોય અને આંખ આડા કાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચંદાસર માર્ગ બિસ્માર હાલતમાં છે અને આ બિસ્માર હાલત થવાના કારણે લોકોને પડી રહી છે હાલાકી. સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. ખેડા જિલ્લાને જે ખાડા જિલ્લાનું બિરુદ આપવામાં આવ્યું છે તેને આ ઠાસરાના ચંદાસર માર્ગ જે બિસ્માર છે તે યથાયોગ્ય જ બિરુદ આપવામાં આવ્યું છે. તેમાં સરકારી કર્મચારીઓથી લઈ અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ સામેલ હોવા છતાં પણ આ રસ્તાને ખાડા પૂરવામાં આવતા નથી. અનેક સોસાયટીઓ અને અનેક ગામડાઓમાં થઈને પસાર થતા શહેરીજનોને શહેરમાં શિક્ષણ મેળવવા માટે અનેક સંસ્થાઓમાં આ રોડનો ઉપયોગ કરીને જવું પડતું હોય છતાં પણ સરકાર આંખ આડા કાન કરી રહી છે. હવે જવું તો ક્યાં જવું તેવા હાલ જનતાના, મુસાફરોના થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ખાડા પડેલા ચંદાસર માર્ગને, બિસ્માર હાલત ચંદાસર માર્ગને મરામત ક્યારે કરવામાં આવશે. ખરેખર આ રોડ ઉપર કંઈક સરખો એમ કે રસ્તો બનાવો છો જેથી કઈ પબ્લિક નું વાહન ચાલકો બધા જ હેરાન થાય છે. હજી આનાથી મોટા ખાડા હજી આગળ છે. તમે એક વખત સાહેબ આગળ આવો ને આગળ બી શૂટિંગ કરો. આ અગાઉ સાહેબ જે રોડ આવતો હતો, RCC ડામર રોડ આવતો હતો, પણ નગરપાલિકાવાળાએ કહ્યું કે ભાઈ આ રોડ અમે બનાવીશું, અમારી હદમાં આવે છે, એટલે આ લોકોએ ગમે એવો રોડ બનાવી દીધો અને આ તકલાદી રોડ બનાવી દીધો આ લોકોએ. એટલે સરકારને પણ આ લોકો ગાંઠ્યા નથી અને પોતાનું મન ભાઈ એ રીતે મનમાની કરી છે આ રોડમાં. મને કોઈ જાણ કરવામાં આવેલી નથી કે આપણે તાલુકા શાળામાં ધોરજનન કરવાનું છે. અમારી સંસ્થા એ કન્યા શાળામાં ધોરજનન કર્યું છે, બરાબર છે. આ બાબતે હું અજાણ છું, અહીંયા ધોરજનન બાકી છે. સાહેબ, આજે સમગ્ર દેશની અંદર આજે સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ છે, આપણી પ્રાથમિક શાળા ભોગીલાલ જમનાદાસ શાહ ઠાસરામાં આજે ધ્વજવંદન નથી થયું, એનું શું કારણ છે? મારો હુકમ ઠાસરા દિલ્હી સાહેબ કરેલો હોય, મારી આજની કામગીરી તાલુકા પંચાયત ઠાસરા ધ્વજવંદન કાર્યક્રમનો હાજરી આપેલી હતી. ત્યારબાદ મંગળદાર કચેરી ધ્વજવંદન ધ્વજ બોલવા માટે મારી કામગીરી હતી અને
કન્યાશાળા ખાતરમાં ત્યાં હાજરી આપી. આ બાબતે મને ખબર નથી કે ગઠબંધન બાકી છે. સાહેબ, આ જે 1937ની આપણી સંસ્થા છે અને સંસ્થામાં સૌ પ્રથમ પહેલીવાર આવું થયું કે આ સ્કૂલની અંદર ધ્વજવંદન નથી થયું, તો એ શું ગંભીર બાબત નથી આપના માટે? છે, વાત સાચી છે, પરંતુ મારી ફરજ તાલુકા પંચાયત કચેરી હતી, ટીડીઓ સાહેબની હુકુમત મારી લીધી. તો ટીડીઓ સાહેબ આ વસ્તુથી અજાણ છે? મને ખબર નથી. જીએમડી સાહેબ હાઈસ્કૂલ ટ્રસ્ટ થાસરા ના જોઈન્ટ મેનેજર શ્રી ભાવિનભાઈ પટેલ, અશોકભાઈ પટેલ અને ટ્રસ્ટે પણ પ્રિન્સિપાલ સાથે, સુમનભાઈ પટેલ સાથે અસંખ્ય વાર એમ કે લેખિતમાં અને મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવા છતાં આ રોડનું કોઈ પણ કામ સમારકામ થયેલ નથી. આજે હું રૂબરૂ મારા વિદ્યાર્થીઓના હિતમાં, મારી અહીંયા 3 શાળાઓ છે, એ છેવટે તો મારા બાળકો જ કહેવાય, એ તમામ સ્કૂલોના બાળકો અને સ્ટાફના હિતની અંદર અને પ્રજાજનોના હિતમાં હું જ્યારે મુલાકાત લેવા આવ્યો છું ત્યારે આપણે જોઈ શકાય છે કે કોઈ પણ વસ્તુ ઘણા વર્ષોથી રજૂઆત, ઘણી સમયથી રજૂઆત કરી છે, આખો રોડ તૂટી ગયો છે, છતાં નથી ધારાસભ્ય, નથી નગરપાલિકાના સભ્યશ્રીઓ, તમે નથી કોઈ સરકારી તંત્ર, જિલ્લા પંચાયતના સભ્યો કે માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ અને જિલ્લા પંચાયતના ઇજનેરો આવીને કશું કરતા જ નથી. આખો રોડ એવો એટલો બધો ગંદો દેખાય છે, ગંદો થઈ ગયો છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ મોટા અમેરિકા જેવા રસ્તા બનાવીશું, પણ એની સાથે અહીંયા જોઈને જાય તો ખબર પડે કે આ દેશની શું હાલત છે, અથવા તો ઠાસરા ને રસુલપુર રોડની શું હાલત છે. અને એ રીતે જોઈએ તો મારી ફર્સ્ટ પ્રિન્સિપાલ તરીકે રજૂઆત છે અને કે તમે તાત્કાલિક ધોરણે જાગો અને અમારા રસ્તાનું સમારકામ કરીને મારા વિદ્યાર્થી અને રાહદારીઓને રાહત પહોંચાડો, એ જ અપેક્ષા રાખું છું. થેન્ક યુ. ભારતની અંદર વડાપ્રધાન મોદી સાહેબના એક વિકાસલક્ષી કાર્યોની અંદર પણ અસંખ્ય અઢળક ગ્રાન્ટ આપવામાં આવે છે. કઈ જગ્યાએ આ કામ નથી થતા એ જોવા જેવી બાબત છે. જે એન્જિનિયરો છે, માર્ગ મકાન વિભાગના, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે અથવા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હોય, તમામ લોકોએ આ વિકાસના જે ગ્રાન્ટ આવે છે એની અંદરથી થોડો પણ ભાગ અહીંયા એમ કે વાપરવામાં આવે તો જરૂર મોદી સાહેબનું સ્વપ્ન સાકાર થાય અને એ રીતે આ દેશના વિકાસની પ્રગતિમાં તમારો પણ હાથ મજબૂત થાય, એ અગત્યની બાબત છે. તો તમામને ફરીથી વિનંતી કરું છું કે આ રોડ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના અને રાહદારીઓના હિતમાં, વાહનોના હિતમાં, એક્સિડન્ટ અકસ્માત ભયના હિતમાં તૈયાર કરવામાં આવે. બાળકોના હિત માટે કે વારંવાર રજૂઆત કરી જતા રિક્ષામાં આવે છે ને, નોંધવાના છોકરા અમારે આવે છે, એક ક્લાસ થી લઈને 12 લગીન છે અમારે બી. ચંદાસર રોડ ઉપર અમારી સમગ્ર દેશ ભક્તિમાં રંગાયું છે. 75 વર્ષ પૂર્ણ થતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવણીની જાહેરાત કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આદેશ કરવામાં આવ્યો હતો કે નાગરિકો તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી હર ઘર તિરંગાના આહવાનને ઉપાડીને દેશના તમામ નાગરિકોને પોતપોતાના ઘરે તિરંગો લહેરાવે છે, પરંતુ ઠાસરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિન એ રાષ્ટ્રધ્વજ ન ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનનો ફિયાસ્કો કર્યો છે. 15 ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વના દિવસે પણ ઠાસરાની તાલુકા શાળાને ખોલવામાં ન આવી, તેની કોઈ પણ જાતની સાફસફાઈ કરવામાં આવી ન હતી અને રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવ્યો ન હતો, જેથી ઠાસરા ગામના રહીશોમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશ આજે તિરંગામય બન્યું હોય ત્યારે શાળાની જે તાલુકા છે તેને શાળાના આચાર્ય મહેશભાઈ પરમાર અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય નીરુબેન જોશીની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળામાં જ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું ફિયાસ્કો સરકારી શાળાના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવ્યો. હવે જોવાનું એ રહ્યું કે આ રીઢ બનેલા અને રીઢા બનેલા કર્મચારીઓની બેદરકારી બદલ ઉપલા અધિકારીઓ કોઈ એક્શન લે છે કે તેમને સાવરે છે કે તેમની સાથે છે તે જોવાનું રહ્યું.